आप જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર વડોદરામાં મીરા મર્ડર કેસનો ભેદ ઉકેલતી નર્મદા પોલીસ છેલ્લા કેટલાક દિવસથી બહુ ચર્ચિત વડોદરા મીરા મર્ડર કેસનો ભેદ નર્મદા પોલીસે ઉકેલ્યો છે મીરા સોલંકીની હત્યા કરનાર મુખ્ય આરોપી સંદીપ મકવાણાને નર્મદા પોલીસ પકડી લાવી છે અને રાજપીપળા જિલ્લા પોલીસ વડા કચેરીએ પત્રકાર પરિષદ બોલાવી આરોપીને મીડિયા સમક્ષ રજૂ કર્યા બાદ મર્ડર કેસની સમગ્ર હકીકત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે પત્રકાર પરિષદને સંબોધી હતી મર્ડર કેસની વિગત આપતા પ્રશાંત સુંબે જણાવ્યું હતું કે તિલકવાડા વિસ્તારના કેસપુરા ગામ નજીક ખેતરમાં જવાના રસ્તાની બાજુમાં એક અજાણી છોકરીની લાશ મળી હતી લાશના વાલી વારસાની તપાસ કરતા લાશ નિલેશભાઈ રમણભાઈ સોલંકી ખેડૂતોના મકાનો બળિયાદેવ મંદિર સામે દરબાર ચોકડી વડોદરાની દીકરી મીરાબેન અને તેઓને કોઈપણ કારણસર ગળાના ભાગે તેમજ કપાળના ઉપરના ભાગે માથામાં તેમજ બંને આંખોની વચ્ચેની ભાગે બંને હાથ પગના ભાગે ઇજાઓ કરી મોત નિપજાવી લાશના પુરાવાનો નાશ કરવા માટે લાશ ફેંકી દઈને આરોપી નાસી ગયો હતો જેથી મરનાર મીરાબેનના પિતા નિલેશભાઈ રમણભાઈ સોલંકીની ફરિયાદ લઈ ગુનો નોંધાયો હતો આ ગુનાની તપાસ એન પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તિલકવાડાએ કરતા તેઓને આ કામની ગુનાવાળી જગ્યાને પંચનામું કરી લાગતા વળગતાના નિવેદન તથા અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા મેળવ્યા હતા મરનાર મીરાબેન આરોપી સંદીપભાઈ રૈજીભાઈ મકવાણા સાથે ભાગી ગઈ હતી અને તપાસમાં મુખ્ય શંકાદ મત તરીકે તેનું નામ બહાર આવતા અને તેઓથી પોલીસથી બચવા માટે નાસ્તો ફરતો હતો તેવું જાણવા મળ્યું હતું ત્યારબાદ એલસીબીને પંચમપાડી પ્લોટ પાસે ક્યાંક છે તેવી ચોક્કસ માહિતી મળતા તે જગ્યાએ હાજર તિલકવાડા પોલીસ ટીમને જાણ કરતા હકીકત તેમના દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો પૂછપરછ શરૂ કરી હતી પૂછપરછના અંતે મીરા સોલંકીની હત્યાની તેણે કબૂલાત કરી હતી ગુનો કબૂલતા 22 એપ્રિલ 2022ના પકડી અટક કરવામાં આવી છે આરોપીને પૂછતા સંદીપે તેઓને જણાવ્યું હતું કે મરનાર મીરા છેલ્લા 3-1 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા એકબીજાને પ્રેમ કરતા હતા આરોપી આ મીરા સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવતો હતો પરંતુ આ મીરાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા સંદીપે તેની હત્યા કરી હતી આરોપી સંદીપે મીરાને મારી નાખવાના ઈરાદે પૂર્વનિયોજિત કાવતરું રચીને મીરાને પટાવી ફોસલાવી વડોદરાથી પોતાની સાથે લઈ જઈ ત્યાંથી છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્ય જિલ્લાની હદમાં અલગ અલગ જગ્યાએથી લઈ ગયો હતો અને ત્યાંથી તિલકવાડા કેસપુરા ગામે આવેલ અને ત્યાં બંને જણા મોડી રાત સુધી રોકાયા હતા પોતાને મીરા સાથે 4 વર્ષથી એકબીજા સાથે ઓળખાણ હોય અને મીરા સાથે લવ મેરેજ કરવા માંગતો હોય પરંતુ મીરાએ લવ મેરેજ કરવાની ના પાડતા આ વાવરું જગ્યામાં એકાંતનો લાભ લઈ તેની ઓળણી વડે ગળે ટૂંકો આપી મોત નિપજાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો ત્યારબાદ નર્મદા પોલીસે તેની ધરપકડ કરી હતી મીરા સોલંકી પરિવારની એકની એક 2 દીકરી હતી અને તેને તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ લેવામાં આવી હતી ધોરણ 12ની પરીક્ષા આપી હતી 5 દિવસ પહેલાંથી ઘરેથી નીકળી ગઈ હતી જેથી પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની અરજી પણ આપવામાં આવી હતી વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી 20 વર્ષીય યુવતીની 5 દિવસ પહેલાં નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી ત્યારબાદ નર્મદા પોલીસ ઇન્વેસ્ટિગેશન કરીને મીરા મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો છે રિપોર્ટિંગ ન્યૂઝ દીપક જગતાપ સ્પીડ ન્યૂઝ 17 રાજપીપળા નમસ્કાર મેં પ્રશાંત સુંબે એસપી નર્મદા નર્મદા જિલ્લે કે તિલકવાડા પોલીસ સ્ટેશન કી હદ મેં કેસરપુરા ગામ આતા હૈ વહાં પે 17 તારીખ કો શામ કે 6-7 બજે કે આસપાસ એક અજાન્યા લડકી કી લાશ મિલી થી ઉસકે બાદ જબ પૂછપરછ કી ગઈ તો યે પતા ચલા કે જો લડકી હૈ વો વડોદરા સિટી મેં રહેતી હૈ ઓર ઉસકા નામ મીરાબેન થા वो एक लड़के के साथ घर से बाहर निकली थी तो इसके उपरांत उस दिन आईपीसी 302 के तहत गुनाह दाखिल किया गया और जिस लड़के के साथ निकली थी वो हमारे शकबंद के लिस्ट में था उसको हमने ढूंढने की कोशिश की वो पुलिस से नाश्ता फरता होकर भाग रहा था तो अलग अलग चीज़ों से टेक्निकल सर्वेलेंस से और ह्यूमन इंटेलिजेंस के थ्रू कल हमें हमारे LCB को बातमी मिली कि वो वडोदरा सिटी में एक पर्टिकुलर जगह पे है तो तिलकवाड़ा पुलिस स्टेशन की हमारी टीम पूछपरछ में और उसके तपास में उसी के आसपास थी तो तिलकवाड़ा पुलिस स्टेशन की टीम ने उसको वहाँ से पकड़ लिया उसके साथ पूछपरछ करने के बाद ऐसा हमारे ध्यान में आया कि 16 तारीख को दोपहर के बाद वो और लड़की वहाँ से जब वडोदरा सिटी से निकले उनके एक दूसरे के साथ पहचान थी 3-4 साल से और उसकी इच्छा थी कि लड़की उससे शादी करे वहाँ से निकलने के बाद वडोदरा ग्राम में और
छोटाउदेपुर जिले की अलग अलग जगहों के ऊपर वो घूमे और रात के समय में तिलकवाड़ा पुलिस स्टेशन की हद में केसरपुरा गांव के आसपास वो आए। रात का समय था और उस समय पे जब उसने शादी के लिए मांग की तब लड़के ने ना बोला और उसको ये उस बात का गुस्सा मन में रखते हुए उसने उस रात को लड़की की चुनरी का सहाय लेते हुए उससे उसका गला घोटकर उसकी हत्या कर दी और लड़की की लाश वही जगह पे छोड़कर वो वहाँ से रात को भाग गया। उसके बाद दूसरे दिन वो दोपहर को वो लाश देखने के लिए भी आया था, हमें लाश मिली उससे पहले। और ये सब ध्यान में रखते हुए उसको आरोपी तरीके से हमने अरेस्ट, क्वेश्चन है वो शकमंद के इस लिस्ट में इसमें था और उसको भी पता था कि उसने ये किया हुआ है, इसलिए वो पुलिस से नाश्ता फरता होकर घूम रहा था। उसने पहले ही एविडेंसेस को डिस्ट्रॉय करने की कोशिश की थी और ख़ुद की पहचान ना हो सके इसके लिए उसने अपना हुलिया बदलने की कोशिश की है। ये भी एक चीज़ बताती है कि वो कितना प्रीप्लान करके और ये सारी चीज़ें उसने कैसे की है। सिटी से है और इसका नाम संदीप पकवाना है, एक प्राइवेट ऑफिस में वो जॉब करता है। अभी तक ऐसा कोई गुनाह हमारे ध्यान में नहीं आया, हम वडोदरा सिटी में और अन्य डिस्ट्रिक्ट में हम तपास कर रहे हैं, कुछ ऐसा ध्यान में आता है तो वो इन्वेस्टिगेशन के काम में यूज किया जाए। तक हमने मेरी प्रत्यक्ष उनसे बात नहीं हुई है, लेकिन जैसे गुनाह आगे बढ़ेगा तो इन्वेस्टिगेशन के काम में उनको भी इंक्लूड किया जाएगा और उनके भी निवेदन चुनरी से हुई उस चुनरी को भी बरामद किया गया है। बाकी पूछपरछ तपास और अन्य पुरावे इकट्ठा करने का काम चल रहा है। अभी तक हमें लड़की का मोबाइल नहीं मिला है, हम उसको ही ढूंढने की कोशिश कर रहे हैं। तो आगे जब जैसे पूछपरछ बढ़ेगी तो इसके अदर डिटेल्स भी और एविडेंसेस भी हमारे हाथ में आएंगे। ऐसा कोई पूछपरछ में अभी तक ध्यान में नहीं आया है, आगे की पूछपरछ में आता है तो हम आपके सारे डिटेल्स शेयर कर देंगे। एम रिपोर्ट जो है उसमें सेक्सुअल असॉल्ट का कुछ ध्यान में नहीं आया था, लेकिन पूछपरछ में जैसे हम करेंगे तो शायद कुछ आए तो हम वो गुनाह के काम इन्वेस्टिगेशन में इंक्लूड भी करेंगे और उस तरीके से अगर कलम का एडिशन भी होती है तो वो भी किया जाएगा। लड़का और लड़की के 4 साल से पहचान थी, उनके बीच के संबंध कैसे है वो इन्वेस्टिगेशन के थ्रू ही हमारे सामने आ